नमस्कार मित्रों, चोला न्यूज में सर्व मित्रों नु हार्दिक स्वागत करू छू। जो आ वीडियो आपने पसंद आवे तो लाइक करशो, नीचे कमेंट करशो अने तमारा मित्रों ने आ वीडियो शेयर करशो। जो आप सौ प्रथम वार चैनल में आया छो ने चैनल ने सब्सक्राइब नहीं करी तो चैनल ने सब्सक्राइब करीने बाजू में आपेल बेल बटन पर क्लिक करशो। समग्र देश में जन्माष्टमी नो त्यौहार धामधूम थी मनावामां आवशे। गुजरात सहित समग्र देश में आ त्यौहारनी जोशभेर उजवणी थती होय छे। गुजरातना प्रसिद्ध द्वारकाधीश मंदिर चार धामोमांथी एक छे, त्यारे जन्माष्टमीना पावन अवसरे द्वारका मंदिर संबंधित केटलीक रोचक वातो आ वीडियोना माध्यमथी जाणीए। गुजरातनुं द्वारका सुप्रसिद्ध मंदिर हिंदुओनुं प्रसिद्ध धार्मिक स्थळ छे। अहीं भगवान द्वारकाधीशनी पूजा थती होय छे, जेनो अर्थ थाय छे द्वारकाना राजा। द्वापर युगमां द्वारका भगवान कृष्णनी राजधानी हती। आ मंदिरमां ध्वजा पूजननुं खास महत्व छे। हिंदू धर्ममां जे चार धामनी यात्रानुं महत्व छे तेमांथी एक एटले द्वारका, अने अहीं आवेलुं छे द्वारकाधीश कृष्णनुं मंदिर। आ ए जग्યા छे जे हजारो वर्ष पहेला द्वापर युगमां भगवान कृष्णनी राजधानी हती। आ मंदिरमां ध्वजा पूजननुं विशेष महत्व छे। आ ध्वजानी केटली खासियतो छे? ध्वजानी केटली खासियतो ए छे के पवन गम्मे ते दिशानो होय, आ ध्वजा हमेशा पश्चिमथी पूर्व तरफ लहराय छे। चालो जाणीए आवी ज बीजी रोचक वातो। द्वारकाधीश मंदिर पर फरकती ध्वजाने अनेक किलोमीटर दूरथी पण स्पष्ट जोई शकाय छे, केम के आ ध्वजा नानकड़ी नहीं परंतु पूरा 52 गजनी होय छे। હવે આટલી મોટી ધજા શા માટે છે તેની પાછળ પણ એક દંતકથા છે કે દ્વારકા પર 56 પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું। દરેકના પોતાના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરૂપી ધજા હતી। જ્યારે તેમના મુખ્ય શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન આ ચાર ભગવાન હોવાને કારણે તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે। જ્યારે બાકીના 52 પ્રકારના યાદવોના પ્રતિકરૂપે દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકે છે। તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામેથી 56 પગથિયાની સીડી બનાવવામાં આવી છે। મેઘ સમાન રંગવાળા, પીળું રેશમી પિતાંબર ધારણ કરવાવાળા, શ્રીવત્સ ચિહ્નવાળા, કૌસ્તુભ મણિથી સુશોભિત પુણ્ય કરવાવાળા, કમળ સમાન આંખોવાળા સર્વ લોકના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છું। આમ ભગવાનનો રંગે મેઘ સમાન હોવાથી તેમની ધજા મેઘ ધનુષ સમાન સપ્તરંગી હોય છે। દ્વારકાધીશ મંદિર પર દિવસમાં 3 વાર ધજા બદલવામાં આવતી હોય છે, સવારે, બપોરે અને સાંજે। અહીં મંદિર પર ધજા ચઢાવવા અને ઉતારવા તથા દક્ષિણાનો અધિકાર અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે। જો કે દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચઢાવવામાં આવે છે, જો કે આ તમામ ધજામાં 7 અલગ અલગ રંગ હોય છે। મંદિર ઉપર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિહ્નો છે, જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે। તેમજ સૂર્ય અને ચંદ્ર બંને શ્રી કૃષ્ણના પણ પ્રતિક છે। ચાલો દ્વારકાધીશની ધજાનો મતલબ જોઈએ। લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ, ધન ધાન્ય અને વિપુલ સંપત્તિનો પ્રતીક છે। લીલો રંગ આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતીક મનાય છે, તે શાંતિ અને શીતળતા દેવાવાળો છે। પીળો રંગ આ રંગને શાનપણ, માન્યતા અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। વાદળી રંગ બળ અને પૌરુષનું પ્રતીક ગણવામાં આવે છે। સફેદ રંગ શુદ્ધતા અને શિક્ષણનું પ્રતીક ગણાય છે। કેસરિયો રંગ હિંમત, નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે। ગુલાબી રંગ માનવની પ્રકૃતિ દર્શાવે છે, જે નરમ અને આકર્ષક છે, તે કાંટા ઉપર પણ સ્મિત કરે છે। મનુષ્યો પણ આના જેવા જ હોવા જોઈએ।